Yeah, I'm in Chicago, suburb of Chicago, and just visit. Marwar Gareche. He's just waiting for me to come home, that's all. You know, because I... Yeah, I know. It's a cross examination. Thank you, Rohit. સૌથી પહેલા મારા ઘરવાળા ને આપને સંબોધતા પહેલા મારા ઘરવાળાને થેન્ક યુ કહું. 23 વર્ષ સુધી હું બહાર રહ્યો સર્વિસ કરી. આ સોમવારે હું હવે અમદાવાદ રિયલ આવ્યો. હરેલા મુજીભાઈ ડાબી મારું નામ. વચ્ચે વચ્ચે હું આડાવડો બોલતો રહીશ. ભારતી અને કમલ રાઠોડ બે આપણા ક્લાસમેટ હતા જે કારમાં આવતા. બાકી બધા સાયકલમાં અતુલ ભરી અને અતુલ મહેતા અને નીતિશ દલાલ સાયકલોની લાઈનો લાગી અને સાયકલનું સ્ટેન્ડ યાદ કરો તબેલાના લેકચરોની સાથે બધાને ખ્યાલ હોય તો તબેલા જતા રહે. બિફોર બી માય પર્સનલ ડાટા હું આપણા જૂના મિત્રોને યાદ કરવા માગું છું. ભગવાને જેને તેમની પાસે બોલાવી લીધા એમાં સૌથી પહેલાં ડૉક્ટર જિંદલ, ડૉક્ટર નિલેશ ભટ્ટ, ડૉક્ટર ઉષા કાપડિયા, ડૉક્ટર પંકજસિંહ શાહ, ડૉક્ટર શ્રીમાળી, ડૉક્ટર મોમી, ડૉક્ટર ભરતભાઈ મહેતા, ડૉક્ટર કંથારિયા અને એમના ટ્યુટર હતા. મને આ ડૉક્ટર રાઠોડ, ડૉક્ટર ઘનશ્યામ રાઠોડ ફર્સ્ટ એમબીએસની રાજસ્થાન ગયેલા. નવ મિત્રો આપણા શોમાંથી ભગવાન પાસે ગયા છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તેઓને આત્માને કાયમી પોતાના ચરણમાં પોતાનું સુખ આપે. કમિંગ ટુ ધી પર્સનલ ડાટા, ફોરેન્સિક મેડિસિનમાં ટ્વિટર કરી એમબીએસ પછી આઈ વોઝ અ જમ્પિંગ સ્ટુડન્ટ. એક જગ્યા નિર્દેશક નામ હરિભાઈ. ફોરેન્સિકમાં 300 પોસ્ટમોર્ટમ કર્યા 3 વર્ષમાં. એક દેશમાં ફસાઈ ગયેલા અને એ બધાએ કીધેલું કે ખરાબ માણસ છે, જૂઠો માણસ છે. ધેટ ટર્ન માય હેર વ્હાઈટ, તે કેમ ધ શો એન્ડ બીકોઝ ઓફ ધેટ શો કાઈ પોટ ધી વ્હાઈટ હેર એટ ધેટ ટાઈમ. ધી ઓનલી વોટ વોઝ વિથ મી એન્ડ માય ફેમિલી મેમ્બર્સ, રેસ્ટ ઓફ ધ ઓલ ધી સોસાયટી ઇઝ કોમ્યુનિટી વેર ઇન્ડિકેટિંગ મી આઈ એમ કરપ્ટ મેન, આઈ એમ કરપ્ટ મેન. બટ ધી સેમ થિંગ વોઝ ટોલ્ડ બાય ધી હાઈ કોર્ટ જજીસ, બટ આઈ કોલ ધી જસ્ટિસ ઇન ધી સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે ડૉક્ટરે પોસ્ટમોર્ટમ કર્યું હોય તેનું ઓપિનિયન ફાઇનલ, જેને પોસ્ટમોર્ટમ ન કર્યું હોય એમની ફોરેન્સિક મેડિસિન હોય તો એનો ઓપિનિયન માનવે ગણાય નહીં. ઓન ધેટ બેસિસ ઇ કન્વી વોઝ રિલીવ ઇનોસન કે સુપ્રીમ કોર્ટે માફી પણ માગી. અને ત્યારે લખાયું કે ડૉક્ટર ડાભી વર્સસ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એટલે આજની તારીખમાં મર્ડર કેસમાં ડૉક્ટર ડાભી વર્સસ ગવર્મેન્ટ ગુજરાત તથા ઉકેલો આખા ભારતમાં બોલે. થેન્ક્સ ટુ ગોડ કે મને બદનામી આપી પણ પાછા સફળતા પણ મને આપી. આઈ જમ્પ ટુ ધી કોમ્પ્યુટર મેડિસિન ફોર માય પોસ્ટ ગ્રેજ્યુએશન. આઈ ડીડ માય પીજી 1982 એન્ડ જોઈન ફોર 14 યર્સ એઝ એસિસ્ટન્ટ પ્રોફેસર એટ બીજીએમસી. આઈ વોઝ ધી એક્સપર્ટ ઇન ટેકનો ફિઝિબિલિટી રિપોર્ટ ફોર પ્રિપેરિંગ ન્યુ મેડિકલ કોલેજીસ એટ રાઠોડ ભાવનગર 1993. And the on that basis the government forced us to do the report in favor of Bhavnagar where the Shakti Sigori was the death minister. But we reported the both the police are to be given the 50-50 seats. And I was threatened by government Gujarat that you will be terminated, you will be suspended. And we replied, whatever you want to do, you do it. But today the Rajkot is enjoying the seats and going ahead. I'm very happy. I worked for 6 years as an associate professor there. And the later on, in the last 4 years, I worked as a professor at Jamnagar. After 25 years of a government of Gujarat service, retired. And since then, I'm getting good amount of pensions. And joined as a Indore, the professor and head. And later on, worked as a dean of the Index Medical College, where I started from base, first English 156, clarified for 6 years, later on jumping to the 256. My college is only college in MP who are going for the 256. I started the PG centers. 12 to 13 PG students have already passed under me. One is at Jamnagar, he is a chief person at the airports. Another is at the Ladakh, Dr. Edar Banerjee. The recently on Monday, 6 days ago, I retired. My birthday was on the 6th, but I didn't inform you all.
I'm happy. Personally, I don't have the diabetes, blood pressure, arthritis, have the glaucoma. The lowest vision on the right side, 90%. And it's what the nature says, I accept it. So nature has given the white hair, I accept it. Never touch me. I never enjoy the alcohol in my life. I never enjoy the non-weight in my life. I'm a religious man, working for 4 to 5 kilometers daily. And God, I am a member of a joint family. We have the 35 members. We are 9 brothers without sisters. Wow. And they are the, and they, I'm serving the, I'm in the 3 days in a 1 month for care of my parents. I always give the jobs. Everything family goes at that court. My old mother is always remembered at 92 years. Because of my parents, I'm here. I'm very happy. My missus, she has helped me. I'm very thankful. She has a CFS website, radical mastectomy done by Dr. Balu. And she is doing very well. We have only son. We settled in the, I couldn't go USA because of my economic conditions. As you know, that many of our colleagues has to leave the PG because they have to support their younger brothers and sisters. That was the time. But same thing was for me. But my son is there in the New Jersey States, North Jersey town. And the granddaughter is there of my colleagues. This is what I have to tell. Thank you very much for hearing this. Dr. Deepak, sir. બધા મિત્રોને મળવા ખૂબ ખૂબ આનંદ થાય છે. એવું બને કે આ પ્રસંગ પતી ગયા પછી દિવસો સુધી આ દિવસોની યાદ આવે ખરે, અને હું ઈચ્છું કે હવે આ દિવસો વારે ઘડી આપે ખરે. મને ઘણું બધું કહેવાનું હોય છે અને હું કહેતો જ હોઉં છું. સન્ડે કી સોચ લખવાનો પર્પઝ મારો આજ હતો, અને એક વર્ષ સુધી મેં લગભગ દર રવિવારે કંઈક લખ્યું હતું, કોઈક વિષય ઉપર લખેલું. આજે મારી પાસે કોઈ એવો વિષય નથી કે જેના વિશે હું આજે કંઈક બોલી શકું, પણ ક્યારેક જ્યારે હું એક મિત્રોને મળું છું ત્યારે એવો વિચાર આવે છે કે આપણે બધાની પાસે ઘણું બધું છે, ઘણું બધું છે, એમાં ઘણા બધા પ્રશ્નો પણ છે, અને એ પ્રશ્નો આપણે કદી જ બહાર નથી લાવતા. આપણે બસ આપણી સારી સારી વાતો કરીશ, કેમ છો, સારું છે, હું મજામાં છું, મારા બાળકો સારા છે. આપણા બાળકો સારા નથી એની પણ વાત નથી કરતા, આપણી તબિયત સારી નથી એની પણ વાત નથી કરતા. તો મને એવું થાય છે કે આ એક સમય એવો છે અને એક સ્ટેજ એવું છે કે જ્યારે શા માટે આપણે આ દિવસને એક સારા દિવસમાં સારી મિત્રતાને સાચી અને ઘનિષ્ઠ મિત્રતાને સાચા અર્થમાં પ્રગટાવીએ અને આપણે આપણા પ્રશ્નોને બી બહાર લાવીએ. મારી નાની વાત કરી દો, કદાચ આપને સારું નહીં લાગે કે આજે સારા પ્રસંગે આવી વાત પણ કરે છે. આથી 4 વર્ષ પહેલાં મને એક દિવસે સવારે હોસ્પિટલ જતાં ગાડી ચલાવતા ડબલ વિઝન જેવું થવા માંડ્યું. ગાડી ઊભી રાખી, થોડીક વાર મને એવું થયું કે લેટ મી ગેઇન અપ માય આઈસ, આઈ વિલ બી એબલ ટુ સ્ટાર્ટ વન્સ અગેન. અનફોર્ચ્યુનેટલી ડીડન્ટ. મને એ વખતે એવું થયું કે ચાલો આઈ શુડ ગો બેક ટુ ધી માય હાઉસ રાધર ધેન ગોઈંગ ટુ હોસ્પિટલ. જવું જરૂરી હતું અને એટલે ગાડી ત્યાં મૂકી દીધી. આઈ ટુક આ રિક્ષા એન્ડ વેન્ટ ટુ હોસ્પિટલ. ચાલુ ઓપરેશનમાં પણ મને એવું થયા કર્યું કે મને ડબલ વિઝન થયા કરે છે, ડબલ વિઝન થાય. મારું ડબલ વિઝન જેવી એક નાની વસ્તુ અમદાવાદના 5 ઓપ્થેલ્મોલોજીસ્ટ અને 4-5 યુરોલોજીસ્ટ પણ ભેગા થઈને નિદાન ના કરી શક્યા. ત્યારથી મને બહુ દુઃખ થયું. મને એ દુઃખ થયું કે એક પ્રશ્ન, નાનો પ્રશ્ન, જો આપણા અંગત મિત્રો અથવા તો જેમને પ્રશ્નથી ઓળખતા હોય ડૉક્ટરો જો ના કરી શકતા તો સોલ્વ ના કરી શકતા તો આપણી આ મેડિકલ સિસ્ટમનો શું અર્થ. એ વખતે મને વિચાર આવ્યો અને એ વિચાર પછી મેં મારી જાતે ખૂબ પ્રયત્ન કર્યો. આઈ સ્ટાર્ટેડ રીડિંગ અલોટ અબાઉટ ધી ઓલ્ટરનેટિવ થેરાપીઝ એન્ડ આઈ ટુડે આઈ કેન ટેલ યુ કે છેલ્લા 4 વર્ષની અંદર મેં ઘણી બધી પુસ્તકો વાંચી, ઘણા બધા પબ્લિકેશન્સ વાંચ્યા અને ઘણા બધા મિત્રોને મળ્યો, ઘણા બધા અનનોન પીપલ સાથે મેલ ઉપર કોરસ્પોન્ડન્સ કર્યો અને આઈ રિયલાઇઝ કે આપણે જે માનીએ છીએ આપણા શરીર માટે અથવા આપણે જે માનીએ છીએ કે આપણે ડૉક્ટર તરીકે લોકોને કેટલું બધું સાચું અને સાચું સમજાવી શકીએ છીએ અને શોધી શકીએ છીએ, પણ સાચું કહીએ માનીએ તો ઘણું બધું આપણે જાણતા નથી અને ઘણું બધું આપણે સમજતા પણ નથી અને આપણે હજુ પણ એમાં ઘણું બધું નિષ્ણાત થવાની જરૂર છે. એવી વખતે મને વિચાર આવ્યો
કે આપણે આજે એવો વિચાર ના કરી શકીએ, કારણ કે આપણે તો અહીંયાથી આવીશું અને છૂટા પડી જઈશું. આપણે એવો વિચાર ના કરીએ કે આપણે બધા કલેક્ટિવલી એક પર્ટિક્યુલર સમ અમાઉન્ટ કંઈક ક્રિએટ કરી અને એવી એવું કંઈક રિસર્ચ સ્ટડી ગ્રુપ ઊભું કરીએ જેમાં આવો બધો બેક લોગ બધો ભેગો થઈ શકે, બધું લિટરેચર ભેગું થઈ શકે અને આપણા મિત્રો, આપણા ફેમિલી મેમ્બર્સ, આપણા પેશન્ટોના લાભ માટે કંઈક કરી શકીએ. કારણ કે નહીં તો શું થશે, આપણે આવીશું, આપણે બધા ભેગા થઈશું અને છૂટા પડી દઈશું. આપણા પ્રશ્નો આપણી જોડે જ રહેશે, આપણા પ્રશ્નો આપણે ઇવન અભિવ્યક્તિ પણ નહીં કરી શકીએ. હવે મારી થોડી ઈચ્છા છે કે આપણે NHL 70-75 નામે કંઈક એવું કરીએ કે જે લાઈફ લોંગ રહે, આપણે ના હોઈએ ત્યારે પણ જીવંત રહે. થેન્ક યુ. દીપક શાહ, પ્રેક્ટિસિંગ પીડિયાટ્રિશિયન, પ્રેક્ટિસિંગ સિન્સ લાસ્ટ 1979. માય વાઇફ પારુલ, શી વર્ક ઇન ધ VF હોસ્પિટલ ફોર અબાઉટ 38 યર્સ એન્ડ રિટાયર્ડ એઝ અ યુરોપિયન ડિપાર્ટમેન્ટ માઇક્રોબાયોલોજી. નાવ શી ઇઝ વર્કિંગ એટ નિતમ મેડિકલ કોલેજ વિસનગર. આઈ વુડ લાઈક ટુ એડ 3 થિંગ્સ ઇન માય લાઈફ. નંબર 1, માય સેલ્ફ એન્ડ ડૉક્ટર PC શાહ were practicing together in the same consulting rooms. When he died, at that time, before few minutes, I passed from the Gujarat College crossing, and after half an hour, same train was passing, and I heard the news that Pankaj Shah is no more. I was very much upset at that time. Number 2, when I got operated for my knee replacement, after that I got severe infection. I was depressed. My weight lost about 15 kg in 1 month. And I had to take all the antibiotics, you name it. Ultimately, I recovered with the support of my wife. She helped a lot to me. Wow. Number 3, one he told me, Deepak, I am getting much problem of urology. I am having problems of suicidal tendency. I was very much upset. And then I told him, ચાલ તમારી સાથે ચાલ, મારા એક મિત્ર છે એને બતાવો. હું સાથે ગયો, થોડુંક ટેન્શન એનું રિલીફ થયું, ફરી પાછા પ્રોબ્લેમ થયો, ફરી પાછો મળ્યો અને ઘણું બધું સારું થયું. અને એ વખતે મને જે આનંદ થયો એને હું અને દીદી બંને એકલા જ કહેલા અને સખત આનંદ થયો. મેં કહ્યું પહેલાં તો સ્મિતાને ફોન કર, યુ આર એબ્સોલ્યુટલી નોર્મલ અને હવે તો NHLનું કામ શરૂ કરી દે. બીજી વસ્તુ, મારા 2 બાળકો છે, એક USAમાં છે, દર વર્ષે હું USA જઉં છું, છે તો 5 વર્ષથી. અને આપણા ક્લાસમેટના જેટલાને કોન્ટેક્ટ થાય એ બધાને લગભગ કોન્ટેક્ટ કરું છું. મારો બીજો સન છે, એ મેજર ઓફિસર છે અને એ અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે. મારી એક ઈચ્છા એવી છે કે જેમ આ વખતે આપણે ગેટ ટુગેધર કર્યું, દર વર્ષે જેટલા શક્ય હોય એટલા આપણે અમદાવાદમાં 1.5-2 કલાક ભણીએ અને એકાદ વ્યક્તિ સ્પોન્સર કરે, કોઈએ કશું કરવાની જરૂર નથી. And I will be very delighted to have this thing. And this is what Bharat is. દીપક કદાચ થોડી સિરિયસ વાત કરી, પણ હું એવું માનું કે જ્યારે દિલીપભાઈ એવી વાત કરે કે દીપક આપણે 70-75ની આપણી બેચનું ગેધરિંગ છે, તો દીપક કરતાં હું વધારે ખુશ થઉં છું. કેમ, એમના જે મિત્રો છે તે મારી સાથે એટલી જ મિત્રતા રાખે છે. મારું દીપક સાથે નક્કી થવાથી માંડી અત્યાર સુધીમાં એ જ લોકોએ મને સાથ અને સહકાર આપ્યો છે. બીજું, મારી ફિલિંગ્સ એકચરની એવી છે કે જેટલા અહીંયા સ્ત્રી સભ્ય કે લેડીઝ સભ્ય જે કહીએ એને પિયર શબ્દ ખબર હશે કે પિયરમાં જાઓ તો કેટલો આનંદ થાય. એવું મને પોતાને એવું છે કે આ સ્ટેજે આપણામાંથી ઘણાના મધર ફાધર નહીં હોય અને હશે તો તેમને આપણી જરૂર છે, આપણને એમની નહીં. તો હવે આપણું કોણ, આપણા બાળકો તો એમની કેરિયરમાં છે, એમના ફેમિલીમાં છે. તો મને એવું ફીલ થાય કે આ જ ફ્રેન્ડ્સ, આ જ લોકો કે જેની સાથે હસી ખુશીને વાત કરીએ અને જે આમ કેવું ખાટી ફરિયાદો આપણી હસબન્ડ વાઈફની હોય ને એ આ જ ભાઈબંધો સાથે કરી શકીએ અને સોલ્વ કરી શકીએ, એવું મારે ફિલિંગ્સ છે. Thank you, Deepak, for such a nice
gesture of sponsoring next year's program. So nice of you. Dr. Dilip Patel. Dr. Dilip Patel, Chaya Patel. Parun Bhai ne mara baat kari to બહુ વખત પહેલાં હું એક વખત સાલમાં ગયો હતો ત્યાં ડૉક્ટર હર્ષાબેન મળ્યા હતા અને એ વખતે વાત થઈ હતી કે આપણા જે અહીંયા રહે છે મોટાભાગના ડૉક્ટર સન ફોરેન છે એટલે એ વખતે મને એક વિચાર આવ્યો હતો કે આપણે અત્યારે ઘણા બધા ફાર્મ હાઉસીસ એવું બની રહ્યું છે તો એક એવી કોમ્યુન એક કોમ્યુન બને કે જેની અંદર બધાના ઘર હોય કોમન કિચન હોય અને બધા સાથે રહેતા હોય આ તો જસ્ટ મને આઈડિયા આવ્યો છે એટલે કહું છું હું મોડો આવ્યો આઈડિયા કેમ મોડો આવ્યો ત્યારે સાચો હું અમદાવાદમાં જઉં છું અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું છાયા પણ મારી સાથે પ્રેક્ટિસ કરે છે તારકો બે છે અને બંને અમેરિકા સેટલ છે તમારા બધાનો ડીડી સા મને ડીડી કહ્યા ત્યારે મારા રિસેપ્શન પરથી મને કહ્યા કે ડીડી કરીને કોઈનો ફોન છે એટલે રિસેપ્શનને ખબર જ ના હોય કે આ ખરેખર મારો ફોન છે આજકાલનો ફોન આપે ડૉક્ટર દિલીપ સા અમે પાર્ટનરશિપમાં વિરન ગ્રીન ક્રોસ પેથોલોજી લેબોરેટરી નાઉ વી હેવ નંબર ઓફ બ્રાન્ચીસ અને I have one son who is also a pathologist, has joined me, and now I am really relieved of all the burden of running the show. I will go around 2 p.m. only. ડિસેમ્બર 31 75 ના દિવસ ઇન્ટર્નશિપ કમ્પ્લીટ થયા પછી એપ્રિલ 76 ત્યારથી પ્રેક્ટિસ કરો છો જનરલ પ્રેક્ટિસ અમરેવાડી ટોરન્ટ પવનની સામે એટલે લગભગ 44 વર્ષ થયા છે ત્યાં જ પ્રેક્ટિસ કરું છું કદાચ આપણી બેચમાં સૌથી પહેલી પ્રાઇવેટ મેડિકલ પ્રેક્ટિસ કરનારો હું હતો અત્યારે આંબાવાડી રહું છું મારા મિસિસ જયશ્રી બેનપરે હાઉસ વાઈફ એક સન છે લંડન છે સન ફાર્માસ્યુટિકલમાં જોબ કરે છે પ્રિય મિત્રો અને ભાભી અને બહેનો અને જીજાજી ખોટું ના લાગતું ને પછી હવે મેડિકલ લાઈનમાં તો ઘણા વખત થઈ ગયા તમારી જોડે મોટા થયા હવે છૂટા છૂટા પડી જાય એટલે બહુ આનંદ આવતો નથી પરંતુ 1900 પાસ થયા પછી 1 જાન્યુઆરી 1979 જીપીએસ ક્લાસ 1ની પોસ્ટ ખેડામાં શરૂ કરી એઝ એ ગાયનેકોલોજીસ્ટ અને 83 સુધી નોકરી કરી એ દરમિયાન ભગવાનની કૃપાથી લેપ્રોસ્કોપી કેમ્પ કરવાના બધા ચાન્સ મળ્યા અને એમાં ઘણું થોડું થોડું ઘણું કમાયા એટલે પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી અમદાવાદમાં લગભગ 14 ઓગસ્ટ 1983 શરૂ કરી અને 31 ડિસેમ્બર 2013 સુધી પ્રેક્ટિસ કરી જે છોકરો મારે ત્યાં જન્મ એની મિસિસને ડિલિવરી કરાવી જે છોકરી મારે ત્યાં જન્મી એની ડિલિવરી એટલે ટૂંકમાં 1 પેઢી સુધીનું કામ કર્યું અને એના સાસુ કે મધર હોય એની કોથળી કાઢી અમારી લાઈનમાં બાળકો કાઢવાના હોય છે કોથળીઓ અમુક ખેતી આપણે પ્રેક્ટિસમાં એવું થાય કે આપણે ત્યાં પેશન્ટ આવી જાય અને પછી એ બીજે ક્યાંય જતું રહે તો શરૂઆતની પ્રેક્ટિસમાં આપણને દુઃખ થાય કે ચાલો આ પેશન્ટ જતું રહ્યું આપણી ઇન્કમ ઓછી થઈ ગઈ પણ મેં મનને મનાવા ત્યારે એવું એક મનમાં સૂત્ર નક્કી કરેલું કે દાને દાને પે લિખા ખાને વાલે કા નામ ઓર બચ્ચે ઓર કોથળી પે લિખા નિકાલને વાલે કા નામ और नली पे लिखा पकड़ने वाले का नाम
धीमे धीमे प्रेक्टिस पची ऑनरशीप भी मिली अने 18 वर्ष ऑनररी सादर असिस्टंट प्रोफेसर रहो लगभग 10 वर्ष एसोसिएट प्रोफेसर एलजीमा रहो 2 वर्ष बीएस में प्रोफेसर तरीके रहो अने पची त्यां थी रिटायर था एटले कीर्ति भाई के अहीं जीसीएस में आई जाओ એટલે ત્યાં જીસીએસમાં ફૂલ ટાઈમ જોબ શરૂ કરી દીધી અને બી એક છોકરીઓ છે કે હવે આપણે કંઈ પૈસાની જરૂર છે નહીં પપ્પા પ્રેક્ટિસ બંધ કરી દો અને પછી પ્રેક્ટિસ બંધ કરી દીધી કારણ કે આમાં આપણે લોબેન 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 કરતા હોય આખી રાત છોકરું ડિલિવરી કરાવતી હોય એટલે દરદ ન હોય અને એનો ઘરવાળો કેસ બી સૂતો હોય તમને ઇન્ફોર્મ કરો અમે જે બાપા ઇન્ફોર્મ કર્યા વગર કરના તો અમારે ઇન્ફોર્મ કરશો તો ચાલશે માર મન પડખા ફેરવતા રાતે ઊંઘ આવી હોય અને આનો ફોન આવે ઊંઘ હોય પછી ઊંઘ આવે અને એ પાછળ ફોન પતી જાય પછી કરે નહીં હો કે છોકરું સારું છે કે આ જે કે એટલે હું ત્યાં સુધી ના પણ દિસ ઇઝ અ પોર્શન ઓફ ધ લાઈફ એન્ડ વી હેવ ટુ એન્જોય ઇફ યુ વોન્ટ ટુ બી હેપી એન્જોય એવરી સિચ્યુએશન ઓલવેઝ બી પોઝિટિવ કઈ દેખાય તો ભગવાન સારું કરે એમ સમજવાનું મારે કહું તું એમ તો એકચ્યુઅલી મેડિસિનમાં કાર્ડિયોલોજિસ્ટ એવું કેવું કરી પણ ભગવાને આ આપી તો આ કરવા પણ સારું હૃદય કાઢવા કરતા ચોપડું કાઢવું સારું અને ઈઝી છે હૃદય કાઢે માણસ ઉપર કરે હવે સંતાનમાં મારે જે દીકરીઓ છે એક ઓસ્ટ્રેલિયા છે ત્યાં સિટીઝન છે ને બીજી અહીંયા હતી પણ હવે જમીને ત્યાં નોકરી મળી એટલે ત્યાં ગયા છે અમેરિકા ક્યાં એટલે એક જ છે બધાનું અમેરિકા ધ્યાન હોય છે અને એને બાબો છે એને અહીંયા કરતાં ત્યાં ભણવાનું ઇઝી લાગે છે એ કે મારે ત્યાં જ ભણવું છે એટલે એના બાપાએ પછી ત્યાં નોકરી પ્રોજેક્ટ લઈ લીધો બીજી કંપની બધી અને અત્યારે લોકો ત્યાં છે હવે મારો નાની બેબી ને બેબી આવી એટલે મારી વિશે 6 મહિના ત્યાં હતી એટલે હું બી વચ્ચે ગયેલો પણ હું અહીં એકલા મારી છોકરીને ખબર પડી ગઈ જે અમેરિકા હતી એને કહ્યું પપ્પા એકલા છે એટલે દોડીને આવી અને મારી જોડે 2 મહિના રહી એને લીધે મને ઘણો આનંદ થયો હવે 30મી એ જશે એટલે પાછા અમે ઉઠો ઉઠી એકલા થઈ જાય થોડાક વખત પહેલા હમણાં 2 દિવસ પહેલાં જ કનુભાઈનો ફોન આવેલો કનુ પરમાર એનેસ્થેટિસ ડેરીથી મેં કીધું બોસ મળો છો ને આપણે મળીએ એટલે મને પુરસ્કાર મળે એની માટે વાત કરવા માટે તેની તો મેં કીધું કે ના હું નથી આવવાનું મેં કીધું કેમ યાર બોસ મજા આવશે યાર તમે આવો કે રજા મળતી નથી એટલે મેં કીધું નોકરી એ નોકરી ના કરી એ મજા એટલે એણે કીધું કે બધાને મિત્રોને મારી યાદ આપ્યો એટલે આઈ કમે ઇઝ રિમેમ્બરન્સ ટુ યુ ઓલ અને બહુ યાદ કરતો હતો હવે હું ક્યાં હતો પાછી એ ભૂલી ગયો કાકી હતા તો કાકા એની મિસિસ કે સ્વીટ હાર્ટ કયું સૂપ લઈશ કે માય ડિયર કયું સ્ટાર્ટર મંગાવું પછી કે હની આપણે શું બીજું મંગાવું છે સબ્જીમાં આપે એટલે પેલી યંગ કપલ જે હતી ને છોકરી એના બોયફ્રેન્ડે કહે જોજો આટલા વર્ષે કાકામાં કેટલો પ્રેમ છે આમ તેમ ખરેખર આપણે શીખવા જેવું છે એટલે એટલે કાકી રેસ્ટ રૂમ બાજુ ગયા એટલે આપણે લપકીને એમની બાજુમાં આવી ગયા કે કાકા તમને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે આટલા વર્ષે બી તમને કાકીને આટલો પ્રેમ છે હની મને સ્વીકારના આ તો મને એવું કહેતું જ નથી હજી શરૂઆત છે તો કાકા કે તમે જવા દો એનું નામ ભૂલી ગયો છું અને નામ પૂછું તો હોળી થાય દિવાળીમાં બધા સ્વીકાર એ મારે થોડું ભૂલી ગયો
મારા મિસિસને તબિયત સારી ન હોવાથી નથી આવી શકી પણ એમને બી આપ સૌને બહુ યાદ આપી છે અમને લાગે આવું પૂરું થઈ ગયું પાંચ મિનિટ બી ઉભો થઈ ગયું થેન્ક યુ મારે કહેવાનું છે કે ગુજરાત ગાર્ડન એક્સલન્સ એવોર્ડ મને જે એને મળ્યો છે વાવ ગીવન ગીવન બાય કોટસી ફોર ધ કન્ટ્રીબ્યુશન ગીવન બાય હિમ ફોર 40 યર્સ એઝ ટીચર એન્ડ મોર ધેન 1000 લેપ્રોસ્કોપી કેમ્પ done in various states of India. I want to say something. તમને બહુ આનંદ થશે જાણીને કે પીએલ જે કરે છે એને એક દિવસમાં 24 કલાકમાં 498 પીએલ કરેલા છે. 498 in one day. That is an achievement. Yes. સવારે 8 થી રાતના 10. What a service to the country. તો આ સાલો આટલું બધું ફરે અને કરે તો વસ્તી તો વધતી જ જાય. Introduction. I don't think I need introduction. My children, I think my wife can describe better. ઉપર જાને ભાઈ ઓકે ઉપર I am a physician, converted into cardiologist, thanks to the corporation that they designated me cardiologist. And today I practice almost 100% cardiology only. I have 3 children. You know my eldest daughter, she is a master's in computer, but she has become a singer now. And she won the award, you know, American Indian Icon. Runner-up. My second daughter is management MBA from Nirma and she has her own business. My son, I am Indore and he is having digital marketing company. So we are all very happy. God has given 3 wonderful children. And my wife, my support. My backbone. Yes. So thank you all. Thank you. Dr. Ila Shah. Hi, my name is Ila Shah. I have 2 sons. One son name is Samir, he's a periodontist. And other son is an ER physician. They both are born and raised in USA. Sad event occurred in my life. On July 20th of this year, my husband passed away with a complication of Parkinson's disease. He was diagnosed in 2002, which I did at Atlanta Airport. However, his condition continued to deteriorate after 2012. He became completely immobile 4 years back. So I had a 24/7 care at home. But slowly, as you all are aware, Parkinson's doesn't have only 3 symptoms or 4 symptoms. It has so many other symptoms associated with it. God had taken away his ability to walk, talk, caring for activities of daily living, such as what we do normally, showering, dressing, feeding ourselves, that was gone for him. And last 2 years, he could not speak at all, I could not understand him. So we started with one word or spelling that he would try to tell me. And with the surrounding what we are asking him, I'll be able to manage to figure it out. Even my sons, who used to understand him, stopped understanding him. Slowly, in his final stage, he could not swallow and chew the food, which created the issue with over 100-pound weight loss. And eventually, he became in coma for last 11 days. Before passing on July 20th. He was my best friend, husband, and children to my father.
Someday I feel very lonely. However, I try to be strong and pull my life as good as I can. But thank you very much for your support.